નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમોમાં એક અનુમાનના બધા જ નિયમોનો એક સાથે અભ્યાસ કરી શકાય એવો આપણે અહીંયા ટોપિક લીધો છે કે અનુમાનના 8 નિયમોના એના પ્રમાણભૂત રૂપ, એનું સંક્ષેપ નામ અને એના ઉપયોગ અંગેની શરતો વિશે આજે હું સમજાવીશ. એ પહેલાં હજુ પણ આપ નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને એની બાજુમાં બેલ આઇકોન છે એને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. મિત્રો, અત્યાર સુધી મેં તમને અનુમાનના 8 નિયમોનો વિસ્તૃત પરિચય આપ્યો. કથન, સમર્થન, એનું પ્રમાણભૂત રૂપ, એ રૂપનો સદીદા કોષ્ટક, પ્રામાણ્યનો નિર્ણય, સંક્ષેપ, એ અંગે મેં તમને વિસ્તૃત રીતે સમજાવ્યું. પણ મિત્રો, અનુમાનના નિયમો એક એવું પ્રકરણ છે ને કે એમાં 8 નિયમોના પ્રમાણભૂત રૂપો આપણને યાદ હોય અને 8 નિયમોના નામ અને એ નિયમોનો ઉપયોગ કઈ રીતે કરવો એ જો સમજ હોય તો જ આપણે હવે આગળના મુદ્દાઓમાં કે ટોપિકમાં ચાલીશું. તો મિત્રો, મારી તમને બધાને ખાસ એક વિનંતી કે હવે અનુમાનના 8 નિયમોના પ્રમાણભૂત રૂપો, એમના સંક્ષેપના અને એના ઉપયોગ અંગેની બાબતોને જરા ધ્યાનથી સમજીને તૈયાર કરવી પડશે અને તો જ આપણે આગળ મહત્ત્વનો ટોપિક જે આવી રહ્યો છે રૂપલક્ષી સાબિતીઓની રચના કરવાનો એમાં આપણે ચાલીશું, નહીં તો ત્યાં મુશ્કેલી આવી શકે છે. એટલે આપણા માટે અનુમાનના નિયમો તૈયાર કરવા જરૂરી. તો મિત્રો, હું તમને આજે અનુમાનના 8 નિયમો ખાસ કઈ રીતે તૈયાર કરવા એ અંગે આપણે અહીંયા વિચારીશું. તો સૌથી પહેલી વાત, અનુમાનના 8 નિયમોના નામ યાદ રહેવા જોઈએ. કયા નામ? સંક્ષેપ નામ, MP, MT, HS, DS, CD, SIM, કંજ, એડ. MP, MT, HS, DS, CD, SIM, કંજ, એડ. MP, MT, HS, DS, CD, SIM, કંજ, એડ. તો 8 નિયમોને આવી રીતે નામથી યાદ રાખો. હવે 8 નિયમોના પ્રમાણભૂત રૂપો આપણને યાદ રહેવા જ જોઈએ. મિત્રો, MP નું સૌથી પહેલાં MP નો નિયમ જોઈએ. MP નું પ્રમાણભૂત રૂપ કયું? P શરતી Q, P માટે Q. આવું તમારે વારંવાર યાદ કરવું પડશે કે જ્યારે પણ MP નું રૂપ કહીએ ત્યારે તમને આ જ રૂપ યાદ આવવું જોઈએ કે P શરતી Q, P માટે Q. પણ મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત તો એ છે કે તમને રૂપ યાદ હશે પણ એનો ઉપયોગ કરતી વખતે શું વિચારવાનું. મિત્રો, MP ના નિયમનો ઉપયોગ કરવાનો આવે ત્યારે સૌથી પહેલાં આપણે શું વિચારીશું કે અહીંયા મેં તમને કેટલીક શરતો લખી છે કે પ્રથમ આધાર વિધાન શરતી છે કે નહીં એ જુઓ. પ્રથમ આધાર વિધાન શરતી હોવું જ જોઈએ, એક. નંબર 2, શરતીનો પૂર્વાંગ એ બીજા આધાર વિધાનમાં આપેલો હોવો જોઈએ. આ શરતીનો પૂર્વાંગ એટલે P ના સ્થાનનું વિધાન અને શરતીનો ઉત્તરાંગ એટલે Q ના સ્થાનનું વિધાન. પૂર્વાંગ P ના સ્થાનનું વિધાન બીજા આધાર વિધાનમાં આપેલું હોવું જ જોઈએ અને તો જ ફલિત વિધાનમાં શું લાવવાનો, શરતીના ઉત્તરાંગને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકો. તો શરતી વિધાનના અહીંયા ઉત્તરાંગ એટલે Q ના સ્થાનનું વિધાનને ફલિત વિધાનમાં તમે નિષ્પન્ન કરી શકો છો. તો મિત્રો, આ વાત બરાબર વિચારવાની કે MP ના નિયમમાં શું ધ્યાન રાખશો, શરતી વિધાન હોવું જોઈએ, શરતીનો પૂર્વાંગ બીજા આધાર વિધાનમાં હોવો જોઈએ અને ફલિત વિધાનમાં શરતીનો ઉત્તરાંગ હોવો જોઈએ. આ વાત બરાબર યાદ રહેવી જોઈએ, સમજાયું? એટલા માટે તો એને પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ કહ્યો. નંબર 2, બીજો નિયમ જોઈએ. કયો? MT નો. MT ના નિયમનું પ્રમાણભૂત રૂપ કયું છે મિત્રો? આ MT ના નિયમનું પ્રમાણભૂત રૂપ એટલે P શરતી Q, નિષેધ Q માટે નિષેધ P. ફરીથી બોલો, P શરતી Q, નિષેધ Q માટે નિષેધ P.
આ એમટીનું પ્રમાણભૂત રૂપ છે, એમટીના પ્રમાણભૂત રૂપનો ઉપયોગ કરવાનો આવશે, એમટીના નિયમનો ઉપયોગ કરવાનો આવશે ત્યારે તમે શું વિચારશો? તમારે વિચારવું પડશે. એટલે આપણે એમટીના નિયમના ઉપયોગ કરતી વખતે શું વિચારીશું કે પ્રથમ આધાર વિધાન શરતી હોવું જોઈએ. હા, પ્રથમ આધાર વિધાન શરતી એટલે સર્વોપરિકારક શરતી હોવો જોઈએ. શરતીનો પૂર્વાંક પી અને શરતીનો ઉત્તરાંક ક્યુ. તો શરતીના ઉત્તરાંક ક્યુનો બીજા આધાર વિધાનમાં નિષેધ હોવો જોઈએ. મતલબ કે ક્યુના સ્થાને જે વિધાન આવતું હોય એનો બીજા આધાર વિધાનમાં નિષેધ કરેલો હોવો જોઈએ, અને તો તમે ફલિત વિધાનમાં શરતીના પૂર્વાંગનો એટલે કે પીના સ્થાને આવેલા વિધાનનો નિષેધને તમે નિષ્પન્ન કરી શકો છો. સમજાય મિત્રો? તો આ વાત તમારે ધ્યાનમાં લેવી જોઈએ. તો અહીંયા ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ થાય છે, માટે આ નિયમનું નામ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ રાખવામાં આવ્યું. નંબર ત્રણ, ત્રીજો નિયમ જુઓ, એચએસનો નિયમ. એચએસનું પ્રમાણભૂત રૂપ કયું? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, માટે પી શરતી આર. ફરીથી બોલો, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, માટે પી શરતી આર. એચએસના નિયમનો ઉપયોગ કરતી વખતે તમે શું વિચારશો? એચએસના નિયમની અંદર તમારે એવું વિચારવું કે આપણી પાસે બંને આધાર વિધાન શરતી હોવા જોઈએ. પહેલી વાત, કેવા? શરતી વિધાન. જો આપણી પાસે બે શરતી આધાર વિધાનો હોય તો તમે એચએસના નિયમ અંગે વિચારી શકો. તો જુઓ, પ્રથમ આધાર વિધાન પણ શરતી, બીજું આધાર વિધાન પણ શરતી. નંબર બે, માની લો કે આપણી પાસે બંને આધાર વિધાન શરતી છે, તો હવે શું વિચારવાનું કે પ્રથમ શરતીનો ઉત્તરાંક એ બીજા શરતીમાં પૂર્વાંગ હોવો જોઈએ. આ નિયમ ખાસ યાદ રાખજો, આ વાત બહુ ધ્યાનમાં લેવાની. પ્રથમ શરતીનો ઉત્તરાંક બીજા શરતીમાં પૂર્વાંગ હોવો જોઈએ, તો જ એચએસ થાય, બાકી એચએસ ના થાય. સમજાયું? તો માની લો કે આ શરતનું પાલન થઈ જાય તો પછી ફલિત વિધાનમાં તમે શું કરશો? ફલિત વિધાનમાં પ્રથમ શરતીનો પૂર્વાંગ એટલે કે પીના સ્થાનનું વિધાન અને બીજા શરતીનો ઉત્તરાંગ એટલે કે આરના સ્થાનનું વિધાનને તમે શરતી વિધાન તરીકે નિષ્પન્ન કરી શકો છો. ત્યાર પછી નંબર ચાર, ચોથો નિયમ, ડીએસનો નિયમ. ડીએસના પ્રમાણભૂત રૂપો આપણને બે મળે છે. કયા? નંબર એક, પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, માટે ક્યુ. અને નંબર બે, પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, માટે પી. બે પ્રમાણભૂત રૂપો મળે છે. મિત્રો, આ બંનેમાંથી જે પ્રમાણભૂત રૂપનો આપણે ઉપયોગ કરી શકીએ, બંને પ્રમાણભૂત રૂપોનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ આ બંને પ્રમાણભૂત રૂપોનો ઉપયોગ કરવો કઈ રીતે? તો જુઓ, જ્યારે આપણે ડીએસના નિયમનો ઉપયોગ કરવાનો આવે ત્યારે પહેલું શું વિચારવાનું? પહેલું એ વિચારવાનું કે પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોવું જોઈએ. શું હોવું જોઈએ? વિકલ્પન. વિકલ્પન આધાર વિધાન હોય તો જ તમારે ડીએસના નિયમ વિશે વિચારવાનું, બાકી ડીએસના નિયમ વિશે વિચારવાનું નહીં. ખાસ ધ્યાન રાખજો, જેનું પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોય તો જ આપણે ડીએસના નિયમ અંગે વિચારીશું. તો વિકલ્પનનો પહેલો વિકલ્પ પી, બીજો વિકલ્પ ક્યુ એટલે કે પીના સ્થાનનું વિધાન, ક્યુના સ્થાનનું વિધાન. તો બીજું શું વિચારશો? માની લો કે આપણી પાસે વિકલ્પન વિધાન છે તો બીજું શું વિચારવાનું? બીજા આધાર વિધાનમાં શું વિચારશો? બીજા આધાર વિધાનમાં પીનો નિષેધ એટલે કે પીના સ્થાનનો નિષેધ પણ ચાલી શકે, ક્યુના સ્થાને આવેલા વિધાનનો નિષેધ હોય તો પણ ચાલી શકે. એટલે કે પહેલા વિકલ્પનો નિષેધ હોય તો ફલિત વિધાનમાં તમારે બીજો વિકલ્પ નિષ્પન્ન કરવાનો, અને જો બીજા વિકલ્પનો નિષેધ હોય તો તમારે ફલિત વિધાનમાં પહેલો વિકલ્પ નિષેધ નિષ્પન્ન કરવાનો. આ વાત બરાબર ધ્યાન રાખજો. ત્યાર પછી અહીંયા પાંચમો નિયમ કયો છે? સીડીનો નિયમ. જુઓ, સીડીનો નિયમ બહુ ધ્યાન રાખજો, કારણ કે સીડીનો એક નિયમ એવો છે ને કે તમને મુશ્કેલી મૂકી શકે છે. તો સીડીના નિયમનું પ્રમાણભૂત રૂપ કયું છે? પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર, માટે ક્યુ વિકલ્પન એસ. આ સીડીનું પ્રમાણભૂત રૂપ છે. મિત્રો, સીડીના પ્રમાણભૂત રૂપનો ઉપયોગ કઈ રીતે કરશો? સીડીના નિયમનો ઉપયોગ કઈ રીતે કરશો?
તો સીડીના નિયમની સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે બે આધાર વિધાન હોવા જોઈએ. બે આધાર વિધાન પણ શરતી પ્રકારના હોવા જોઈએ. જુઓ અહીંયા શરતી છે, આ પણ શરતી છે, બંને આધાર વિધાન શરતી. ત્રીજા આધાર વિધાનમાં શું કરવાનું? ત્રીજા આધાર વિધાનમાં આ બંને શરતીના જે પૂર્વાંગો છે ને એ અહીંયા આપેલા છે. જુઓ પહેલા શરતીનો પૂર્વાંગ પી, બીજા શરતીનો પૂર્વાંગ આર. આ બંને વિકલ્પન વિધાન તરીકે હોય, વિકલ્પન વિધાન તરીકે આપેલા હોય. તો માની લો કે ત્રણેય આધાર વિધાનો હોય અને બે શરતી હોય, બંને શરતીના પૂર્વાંગો ત્રીજા વિધાનમાં આધાર વિધાનમાં વિકલ્પન તરીકે હોય, તો ફલિત વિધાનમાં શું લાવશો? પ્રથમ બે શરતીના ઉત્તરાંગો. પ્રથમ બે શરતીના ઉત્તરાંગો એટલે શરતીનો ઉત્તરાંગ અહીંયા ક્યુ છે અને આ શરતીનો ઉત્તરાંગ એસ છે, તો અહીંયા વિકલ્પન તરીકે તમારે નિષ્પન્ન કરવા. ખેલાયો? હવે આમાં એક વાત યાદ રાખો, સીડીના નિયમમાં જ્યારે સીડીના નિયમનો ઉપયોગ ક્યારે કરવાનો થાય મિત્રો? જો તમારે વિકલ્પન વિધાનની જરૂર પડે તો સીડી અંગે વિચારવું પડે. સમજો, તમારે ફલિત વિધાન વિકલ્પન જોઈએ છે તો તમારે સીડી અંગે વિચારવાનું રહે. પણ સીડી અંગે વિચારો ત્યારે તમારે પાસે ત્રણ આધાર વિધાન હોવા જોઈએ, તો જ સીડી થાય, બાકી સીડી થાય નહીં. તો આવું વિધાન, વિકલ્પન વિધાન લાવવું હોય તો આ ત્રણ આધાર વિધાનોને ભેગા કરવા પડે, તો જ સીડીના નિયમનો ઉપયોગ કરી શકો. અને એ તમે ધ્યાનમાં રાખશો. નંબર સિક્સ, છઠ્ઠો નિયમ એટલે સિમ્પ્લિફિકેશન, સિમ્પનો નિયમ. સિમ્પના નિયમમાં બે પ્રમાણભૂત રૂપો મળે છે. કયા બે? નંબર એક, પી સમુચ્ચય ક્યુ માટે પી, અને નંબર બે, પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. સિમ્પનો નિયમ મિત્રો બહુ સહેલો છે, એટલા માટે તો એનું નામ સરળીકરણ પડ્યું છે. સરળ છે માટે સરળીકરણ. તો સરળીકરણને લગતા નિયમની અંદર આપણી પાસે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું કે સમુચ્ચય પ્રકારનું આધાર વિધાન હોવું જોઈએ. કયું? સમુચ્ચય પ્રકારનું. આપણી પાસે સમુચ્ચય વિધાન હોય તો સિમ્પ થાય જ. અને રૂપલક્ષી સાબિતીઓમાં એવું કોઈ ના કોઈ સમુચ્ચય વિધાન તો આપેલું જ હોય આધાર વિધાન તરીકે. તો આપણે શું કરવાનું? સૌથી પહેલાં સિમ્પનો ઉપયોગ કરી લેવો, જે જરૂર હોય એવા વિધાનને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરી શકાય. એટલે કે સમુચ્ચયનો પહેલો સમુચ્ચિત એટલે પી વિધાન કહેવાય અને સમુચ્ચયનો બીજો સમુચ્ચિત એટલે ક્યુ વિધાન કહેવાય. તો આપણે જે વિધાનની જરૂર હોય, પહેલાં સમુચ્ચિતના સ્થાને પીના સ્થાને આવેલા વિધાનની જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, ક્યુના સ્થાને આવેલા વિધાનની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. જેને જરૂર પડે એ વિધાનને તમે ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરી શકો છો. ત્યારબાદ મિત્રો નંબર સાત, સાતમો નિયમ કયો છે? કંજનો નિયમ, કંજક્શન. કંજક્શનના નિયમનો ઉપયોગ મોટા ભાગે રૂપલક્ષી સાબિતીમાં છેલ્લે થતો હોય છે કે ભાઈ કંજક્શન એટલે જોડવું. તો અહીંયા પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ, આ એનું પ્રમાણભૂત રૂપ છે. આ પ્રમાણભૂત રૂપ છે ને એનો ઉપયોગ કઈ રીતે કરવો? તો જુઓ આપણી પાસે બે આધાર વિધાન હોય પણ બંને આધાર વિધાન ગમે તે પ્રકારના હોય, એટલે કે પીના સ્થાને સાદું વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત વિધાન, ગમે તે પ્રકારનું વિધાન હોઈ શકે. ક્યુના સ્થાને પણ સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત, ગમે તે પ્રકારનું વિધાન હોઈ શકે. તો ફલિત વિધાનમાં શું કરવાનું? ફલિત વિધાનમાં કંજના નિયમ પ્રમાણે બંને આધાર વિધાનોને સમુચ્ચય કારકથી જોડી દેવાના. પણ સમુચ્ચય કારક સર્વોપરી રહે એવી રીતે તમારે બંને વિધાનોને જોડવાના છે. જરૂર પડે તો કૌંસનો ઉપયોગ પણ કરવાનો છે, અને જે કૌંસનો ઉપયોગ કરવો પડતો હોય એ કરી, પણ સમુચ્ચય કારક સર્વોપરી બની રહે એવી રીતે તમારે એને જોડવાના છે. માટે તો એનું નામ કંજક્શન પણ રાખવામાં આવેલું છે. તો મિત્રો પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. હવે જુઓ જ્યારે તમારે સમુચ્ચય વિધાનની જરૂર પડે, એક વાત યાદ રાખજો, સમુચ્ચય ફલિત વિધાનની જરૂર પડે ત્યારે તમારે કંજના નિયમનો જ વિચાર કરવાનો. કેમ? કારણ કે સમુચ્ચય ફલિત વિધાન કંજના નિયમ સિવાય બીજા કોઈ નિયમમાં હોતું જ નથી. એટલે સમુચ્ચય વિધાનની જરૂર પડે ત્યારે આપણને કંજ જ યાદ આવવો જોઈએ. સમજાયું? આવી બધી વાત યાદ રાખવી પડશે. ત્યાર પછી નંબર આઠ અને છેલ્લો નિયમ, એડનો નિયમ. મિત્રો એડનો નિયમ શું કહે છે? એડનો નિયમ એટલે કે ઉમેરવું. એનું પ્રમાણભૂત રૂપ કયું? પી માટે પી વિકલ્પન ક્યુ. કયું રૂપ છે? પી
માટે પી વિકલ્પ અન ક્યુ. તો એડના નિયમનો ઉપયોગ કરતી વખતે તમે શું વિચારશો? આ એડનો નિયમ પણ એવો છે ને કે એમની પણ રૂપલક્ષી સાબિતીઓમાં છેલ્લે વધારે ઉપયોગ થશે, છેલ્લે વૈકલ્પિક વિધાનની વધારે જરૂર પડશે. બે જેવા નિયમો છે કે જેનું ફલિત વિધાન વિકલ્પન હોય. જુઓ, જ્યારે પણ તમારે વિકલ્પન ફલિત વિધાનની જરૂર પડે ત્યારે પહેલો વિચાર એડનો કરવાનો અને બીજો વિચાર સીડીનો કરવાનો. સમજાયું? વિકલ્પન વિધાનની ફલિત વિધાન તરીકે જરૂર પડશે જ, તો એ વખતે પહેલાં એડનો વિચાર કરો, એડનો ઉપયોગ ન થાય પછી જ સીડીના નિયમનો ઉપયોગ વિચારો. તો માની લો કે એડના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે શું વિચારીશું? આપણી પાસે એડના નિયમનો ઉપયોગ કરવો હોય તો વિકલ્પન વિધાન જરૂર પડશે, અને વિકલ્પન વિધાનની જરૂર પડે એટલે એનો પહેલો વિકલ્પ છે ને, વિકલ્પનનો પહેલો વિકલ્પ એટલે કે પીના સ્થાનનું વિધાન, એ આપણી પાસે આધાર વિધાન તરીકે હોવું જોઈએ. દાખલા તરીકે, અને એ વિધાન ગમે તે પ્રકારનું હોઈ શકે. મિત્રો, ગમે તે પ્રકારનું આધાર વિધાન હોઈ શકે, પીના સ્થાને સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત, ગમે તે પ્રકારનું વિધાન હોઈ શકે છે. તો આપણે શું કરવાનું કે ફલિત વિધાનમાં આધાર વિધાનને એટલે કે પીના સ્થાને આપેલા વિધાનને પહેલો વિકલ્પ બનાવવાનો, અને વિકલ્પન કારક પછી બીજા વિકલ્પ તરીકે એટલે કે ક્યુના સ્થાને ગમે તે વિધાન ઉમેરી શકાય છે, સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત વિધાન ઉમેરી શકાય છે. એટલે અહીંયા એડના નિયમમાં જરા ઉલટું વિચારવાનું, આપણે જેવા વિધાનની જરૂર હોય એવું વિધાન અહીંયા ઉમેરી શકાય. દાખલા તરીકે, વિકલ્પન વિધાન તો ખરું જ, પણ વિકલ્પનનો બીજો વિકલ્પ જે વિધાનની જરૂર પડતી હોય એવું જ વિધાન અહીંયા ઉમેરી શકાય છે, માટે તો એનું નામ એડિશન રાખવામાં આવ્યું. તો મિત્રો, અહીંયા અનુમાનના આઠે આઠ નિયમો ખાસ તૈયાર કરવાના છે. એટલા માટે મેં અહીંયા સમરી બનાવી કે અનુમાનના આઠે આઠ નિયમો તમને એક પછી એક પછી એક વારા પરથી સમજાવ્યા, પણ આઠે નિયમોને ભેગા એક સાથે અહીંયા સમજાવી દઉં તો તમને ખાસ યાદ રહી જાય, અને આ નિયમો યાદ રહેશે તો જ હવે પછીના આપણા બધા જ મુદ્દાઓ અને ટૉપિકમાં તમે સારી રીતે અહીંયા આગળ વધી શકશો અને સારી રીતે ચાલી શકશો. તો મિત્રો, આ આઠે નિયમોના પ્રમાણભૂત રૂપો, એના ઉપયોગ અંગેની બાબતો અને એ બધી જ બાબતો તમે તૈયાર કરી લેજો. અહીંયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લો. તમને જો કોઈ મનમાં પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ લખો, હું એ પ્રમાણે તમને ઉત્તર પણ આપીશ અને તમને તમારા પ્રશ્નનું સમાધાન પણ કરી આપીશ. તો નેક્સ્ટ વિડીયો લઈને આવું, ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.